गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 12 चैप्टर 3 रसायण विज्ञान वीडियो 11। मित्रों, वीडियो 10 में आपणे प्रबल विद्युत विभाज्यनी वात करी, सेम वे वीडियो 11 में निर्बल विद्युत विभाज्य एटले शू। निर्बल विद्युत विभाज्यना द्रावणनी सांद्रता अने मोलर वाहकता नो संबंध दर्शाव तो आलेख दोरी अने एनी माहिती आपो, एवो प्रश्न छे। तो मित्रों, जेम प्रबल विद्युत विभाजन आपणी व्याख्या आपी थी एज रीते निर्बल विद्युत विभाज्य कोने कहेवाय, तो ए तमारी सामे लखेलू छे कि जे विद्युत विभाज्यनुं तेना जलीय द्रावणमां ओछू आयनीकरण थाय। आयनीकरण एटले वियोजन, वियोजन एटले NaCl तेने प्लस ने Cl माइनस छूटा पड़े, ओछू थाय तो तेने निर्बल विद्युत विभाज्य कहेवामां आवे छे, अने आवा पदार्थोने निर्बल विद्युत विभाज्य पदार्थो कहेवामां आवे छे। प्रबळमां वधुमां वधु थाय लगभग 100% जेटलुं, ने निर्बळमां एने पाणीमां नाखो तो एनी द्राव्यता ओछामां ओछी थाय, એનો મતલબ કે ધન આયન ને ઋણ આયન છૂટા પડે એનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય। દાખલા તરીકે એસિટિક એસિડ છે CH3COOH, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે NH4OH, એને પાણીમાં નાખો તો એના દ્રાવણનું વિયોજન સૌથી ઓછું થશે। તો આવા દ્રાવણને નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહેવામાં આવે છે। હવે આપણને એ પણ આપણને નોલેજ છે કે નિર્બળ વિદ્યુત વિભાજનના દ્રાવણની સાંદ્રતા ઘટે તે મોલર વાહકતા વધે છે, તો આગળ હતું તેમ જ, જેમ જેમ દ્રાવણનું મંદન કરો એટલે અંદર પાણી નાખતા જાઓ એટલે સાંદ્રતા ઘટે, પછી પ્રબળ હોય કે નિર્બળ હોય તો મોલર વાહકતા લેમડા એમ, અહીં કેપિટલ લેમડા એમ કરવાનું છે, લેમડા એમ વધે છે। આગળ વાત કરી એમ એસિટિક એસિડ CH3COOH જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્યનું વિયોજન અંશ એટલે કે આલ્ફા ઊંચી સાંદ્રતાએ નીચો હોય છે, જો એનો વિયોજન અંશ શોધવામાં આવે તો નીચો હોય એવું આપણને કહેવા માગે છે। એની સમજૂતી આલેખમાં પાના નંબર 64 ઉપર બતાવેલું છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણના મંદન સાથે મોલર વાહકતા વધે છે, એટલે જેમ જેમ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય કે પ્રબળ હોય એમાં પાણી નાખો એટલે મંદન કર્યું કહેવાય, ડાયલ્યુટ કર્યું કહેવાય, ત્યારે મોલર વાહકતા લેમડા એમ વધે છે। એનો આલેખ બતાવેલો છે, જો લેમડા એમ સીમન સેન્ટીમીટર વર્ગ મોલ ઇન્વર્સ વિરુદ્ધ C1F મોલ પ્રતિ લીટરમાં છે, ઇવન આપ તો એસિટિક એસિડ એટલે નિર્બળ, તો જેમ જેમ આ ઘટતું જાય છે એમ થોડીક વાર ઘટશે પછી C1F વધતો જાય છે, એટલે કે એનો આલેખ દોરો તો લે મોલર વાહકતા વિરુદ્ધ સાંદ્રતા 1F નો એટલે સાંદ્રતાનો વર્ગમૂળનો આલેખ દોરો, મોલર વાહકતા વિરુદ્ધ સાંદ્રતાનું વર્ગમૂળનો આલેખ દોરો, તો આલેખ છે ને એ સુરેખ મળતો નથી પણ વક્ર મળે છે। આગળના ગ્રાફ આપણે જોયું હતું સુરેખ મળ્યો તો એટલે આપણે ઢાર શોધી શક્યા હતા, અહીં વક્ર મળે છે, સુરેખ મળતો નથી, સીધો મળતો નથી એટલે ઢાળ રચાતો નથી, ઢાળ શોધી શકતા નથી અને ઢાળ શોધી ન શકીએ એટલે એનું મૂલ્ય આપણે શોધી શકતા નથી, અને એનું મૂલ્ય શોધી ન શકીએ એટલે આલેખનો આંતરછેદ ધરાવતો નથી એટલે એનો સીમિત મોલર વાહકતા, પ્રમાણિત મોલર વાહકતા પણ આપણને મળતી નથી। મિત્રો, ત્યાર પછીનો પાના નંબર 65 ઉપર પ્રશ્ન છે કે દ્રાવણની મોલર વાહકતા લેમડા એમ વિશે નોંધ લખો। નોંધ એટલે આપણે ખાલી આ સૂત્ર જ યાદ રાખવાનું છે, એ સૂત્ર એક્ઝામ્પલ માટે જરૂરી છે, બાકી તમને સમજૂતી આપી છે એક વખત વાંચી લેજો। તો ચોક્કસ તાપમાને એક જ દ્રાવકમાં ભિન્ન એટલે જુદા જુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વાહકતા જુદી જુદી હોય છે, તાપમાન ભલે સરખું હોય પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણો જુદા લ્યો તો દ્રાવણની વાહકતા કેવી હોય, જુદી જુદી હોય છે।
અહીં મોલર વાહકતાની વ્યાખ્યા આપી છે કે એક મોલ વિદ્યુત વિભાજ્યના દ્રાવણ દ્વારા થતું વિદ્યુતના વહનને મોલર વાહકતા કહે છે. આગળ આપણે જોઈ ગયા હતા 1 ml લીધું હતું, અહીં મોલર વાહકતાની વ્યાખ્યા આપી છે કે 1 mol વિદ્યુત વિભાજ્ય લેવાનો એટલે કે એના અણુભાર જેટલો વિદ્યુત વિભાજ્ય લ્યો અને 1 mol લીધો કહેવાય. પાણી હોય તો 18, સલ્ફ્યુરિક એસિડ હોય તો 98, મીઠાનું દ્રાવણ હોય તો એ પ્રમાણે અણુભાર જેટલું વજન લ્યો એટલે 1 mol વિદ્યુત વિભાજ્ય લીધું કહેવાય. એનું દ્રાવણ છે, એના દ્રાવણ દ્વારા થતું વિદ્યુતના વહનને મોલર વાહકતા લેમડા એમ કહેવામાં આવે છે. હવે મોલર વાહકતાનું સૂત્ર એ મૂકેલું છે, આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. ખાસ તમારે એક્ઝામ્પલમાં પરીક્ષામાં પૂછાય કે લેમડા એમ, લેમડા એમ મિત્રો યાદ રાખજો કે લેમડા જો આ રીતે વાય ઊંધા વાય ટાઈપ કરો તો સ્મોલ કહેવાય છે અને ઊંધો વી કરો તો કેપિટલ. આપણે આ કેપિટલ જ સમજવાનું છે, અત્યારે સ્મોલની વાત કરશું નહીં. ભૂલથી ક્યાંય સ્મોલ થઈ ગયું હોય તો તમારે કેપિટલ જ લખવાનો છે. કેપિટલ લેમડા એમ બરાબર કેના છેદમાં સી, આ એનું સૂત્ર યાદ રાખવાનું. તો લેમડા એમ છે એ મોલર વાહકતા છે, કે છે એ દ્રાવણની વાહકતા છે, કેને કપ્પા કહેવાય એ મીટરમાં છે, અને સી છે એ સાંદ્રતા છે મોલ પ્રતિ લીટરમાં, અને ઊંધા વીને લેમડા કહેવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખજો, પરીક્ષામાં જો કે છે સેન્ટીમીટરમાં આપ્યો હોય તો એને ગુણ્યા 1000 કરવા પડે. અહીં ઘણા સૂત્રમાં એમ લખે કે લેમડા એમ બરાબર કે ગુણ્યા 1000 છેદમાં સી, એ પણ સાચું છે. ત્યારે આપણે કે શેમાં સમજવાનો, સેન્ટીમીટરમાં ના, અહીં કે શેમાં સમજવાનું છે, મીટરમાં સમજવાનું છે. કે એટલે વિશિષ્ટ વાહકતા, દ્રાવણની વાહકતા. મિત્રો બાકી આ જુદા જુદા એકમ આપ્યા છે, એ ખાલી નોલેજ માટે છે. એક વખત તમે વાંચી લેજો એટલે ખ્યાલ આવશે. સિમન્સ, કેને સિમન્સ મીટર માઇનસ 1, સીનો એકમ છે મોલ, મીટરનો માઇનસ ઘન છે તો મોલર વાહકતાનો એકમ સિમન્સ માઇનસ મીટર માઇનસ 1 બને, અથવા સિમન્સ મોલ મીટર ઇન્વર્સ કહેવાય, છેદમાં મોલ મીટર માઇનસ 3 ઘાત. આનો છેદ ઉડાડી નાખો તો મીટર માઇનસ 1 છે, આ ઉપર નીચે છે માઇનસ 3, ઉપર જાય એટલે પ્લસ થઈ જાય, એટલે અને એક ઓછો થઈ જાય એટલે સિમન્સ એમનો સ્ક્વેર થઈ જાય, અને મોલ ઉપર જાય એટલે માઇનસ થઈ જાય તો ઇન્વર્સ. આ આપણે લેમડા એમનો એકમ યાદ રાખવાનો છે, સિમન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. બાકી અહીં પાના નંબર 66 ઉપર એના જુદા જુદા એકમ છે, એ આપણી ખાલી નોલેજ માટે છે. એટલે એક વખત તમે વાંચી લેજો અને 2 વખત 3 વખત તમે લખશો એટલે એ ગણિત ટાઈપ છે બધું, એટલે છેલ્લે ફાઇનલ આપણને એના એકમ મળે છે એનો ખ્યાલ આવી જશે. તો આના ઉપર એક આપણને એક્ઝામ્પલ પૂછેલો છે, કોયડો 3.4, એનું આપણે ધ્યાન દેશું. બરાબર ધ્યાન રાખજો, રકમ વાંચું છું તમે ધ્યાન આપો. 0.1 m પ્રતિ લીટર KCl ભરેલા કોષનો અવરોધ 100 ઓહ્મ છે. તે જ કોષને 0.02 m પ્રતિ લીટર KCl વડે ભરીએ. મિત્રો આ એક કોષ છે, એમાં આ દ્રાવણ ભરેલું છે, એનો અવરોધ છે 100 m, પછી દ્રાવણ કાઢી નાખ્યું છે, ત્યારે બીજા સાંદ્રતાવાળું દ્રાવણ ભર્યું છે તેનો અવરોધ છે 520. તો 0.02 મોલર KCLના દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા શોધો. 0.1 મોલર પ્રતિ લિટર KCLના દ્રાવણની વાહકતા 1.29 સિમન્સ પ્રતિ મીટર છે, આપ્યું છે. મિત્રો શોધવાનું શું છે, એક તો વાહકતા એટલે આપણે K શોધવાનું છે, દ્રાવણની વાહકતા કે કપ્પા, કે એટલે કપ્પા આપણે શોધવાનો છે. બીજી વસ્તુ આપણે શોધવાની કીધી છે મોલર વાહકતા લેમડા એમ, મોલર વાહકતા લેમડા એમ, બે વસ્તુ આપણને શોધવાની છે. તો બે કોષ આપ્યા છે, પહેલા કોષમાં દ્રાવણ ભરેલું છે
એમાં 0.1 સાંદ્રતા હતી કેસીએલ, એનો અવરોધ હતો 100 અવરોધ હતો, અને અહીંયા આપણને 1.29 સિમેન્સ પ્રતિ મીટર એ બેમાં સરખું જ લાગુ પડશે આપેલું છે આપણને. એ જ રીતે એ દ્રાવણ કાઢ નાખ્યું ત્યારે બીજું આપણને આપેલું છે 0.02 મોલર કેસીએલનું દ્રાવણ ભર્યું છે, એનો અવરોધ છે 520. તો બંને માટે આપણે આ દ્રાવણ માટે આનો કે આપ્યો છે, આનો કે આપણે શોધવાનો છે, કે શોધવાનો છે અને કેપિટલ લેમડા એમ મોલર વાહકતા આપણે શોધવાની છે. આનો કે આપ્યો છે દ્રાવણની વાહકતા 1.29. મિત્રો, એ સૂચના નીચે લખેલી છે કે બંને કોષ એક જ હોવાથી કોષ અચળાંક બેના સરખા જ થશે, બે માટે જી સ્ટારના મૂલ્ય સરખા થશે, કેમ કે બે પાત્ર એક જ છે, પાત્ર બદલાતું નથી, કોષ એક જ છે, એક પાત્ર ખાલી કરીને બીજું દ્રાવણ ભરેલું છે એટલે અચળાંક બે માટે સરખા જ રહેશે. મિત્રો, પહેલાં આપણે સૂત્ર મૂકશું કેનું, કે આપણે શોધવાનો છે. તો કે બરાબર જી ઇન્ટુ જી સ્ટાર, આપણે આગળ સૂત્ર થિયરીમાં જોઈ ગયા, યાદ રાખવાનો કે છે એ કપ્પા છે, વાહકતા છે, જી છે એ વાહકતા છે, જી સ્ટાર છે કોષ અચળાંક છે. પરંતુ આપણને ખબર છે કે જી બરાબર 1/r, કારણ કે બેનું મૂલ્ય વ્યસ્ત હોય, જી અને આરનું મૂલ્ય કેવું હોય, વ્યસ્ત હોય, એટલે જીનું મૂલ્ય 1/r જી સ્ટાર. જી સ્ટાર આપણે પહેલાં શોધી લઈશું, કેમ કે બે માટે જી સ્ટાર સરખો જ હોય. કે આપ્યો છે પહેલાં દ્રાવણ માટે, આરે આપ્યો છે પહેલાં દ્રાવણ માટે, પહેલું કોષ હતું એના માટે કેનું મૂલ્ય 1.29 ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ હતું, અવરોધ 100 હતો, બેનો ગુણાકાર કરીને 129 મીટર ઇન્વર્સ જી સ્ટાર આપણને જવાબ આવે છે. હવે બીજા દ્રાવણ માટે આપણે કે શોધવાનું છે. તો કે શોધવા માટે આપણી પાસે સૂત્ર છે કે બરાબર જી ઇન્ટુ જી સ્ટાર. જી સ્ટાર નહોતો એટલે આપણે પહેલાં શોધી કાઢ્યો. તો કે બરાબર જી એટલે 1/r જી સ્ટાર, 1/1 બીજું દ્રાવણ છે એના માટે કે શોધવાનું છે એટલે 520 આપ્યા. મિત્રો યાદ રાખજો, આ કે શોધવાનું છે બીજા કોષ માટે. તો બીજા કોષ માટે અવરોધ આપ્યો છે 520 ગુણ્યા જી સ્ટાર આપણે શોધો 1.29, એ બે માટે સરખો જોઈએ. તો આનું સાદુરૂપ આપશો એકના છેદમાં જી એટલે 1/1 520, આ બીજા કોષ માટે અવરોધ 520, કેમ કે બીજા કોષ છે એમનો આપણે કે શોધવાનો છે, એનો ગુણાકાર બેનો કરશો એટલે 0.2480 ઓહમ ઇન્વર્સ, એને મો કહેવાય, મીટર ઇન્વર્સ જવાબ આવે છે. એટલે કે આપણને મળી ગયા 0.2480, એને દ્રાવણની વાહકતા કહેવાય, કપ્પા કહેવાય. બીજું આપણને શોધવાનું કીધું છે મોલર વાહકતા, લેમડા એમના સૂત્ર છે કે છેદમાં સી, કેના છેદમાં સી. હવે કે કેટલો આપ્યો છે 0. આપણે હમણાં શોધી દો 0.2480, અને બીજે અને રકમમાં તમે જુઓ સાંદ્રતા આપી છે મોલ પ્રતિ લિટર, એટલે સાંદ્રતા 0.02, રકમમાં 0.02 મોલ પ્રતિ લિટર છે, એ સી કહેવાય, સાંદ્રતા કહેવાય. રકમમાં 0.02 એ સાંદ્રતા આપી છે અને એકમ ઉપર ખબર પડી જાય મોલ પ્રતિ લિટર. હવે મિત્રો યાદ રાખજો, આનો એકમ છે સિમન્સ મીટર ઇન્વર્સ, આ એ મોલ પ્રતિ લિટર છે. તો એક વસ્તુ અહીં તમારે ધ્યાન રાખવાની છે કે ઉપરનું મીટરમાં છે તો આ લિટરમાં ન ચાલે, એને મીટરમાં ખરું હોય ફેરવવું હોય તો લિટરને મીટરમાં ફેરવો એટલે 1000 વડે ગુણવા, એટલે મીટરની 3 ઘાત થઈ જાય. અહીંયા બાજુમાં બતાવ્યું છે કે લિટરને મીટરની 3 ઘાતમાં ફેરવવા માટે 1000 વડે ગુણવા પડે, એટલે આપણે ગુણ્યા 1000 કરીને કાંઈ ધ્યાન રાખજો. હવે આ બધાનું સાદુરૂપ આપો એટલે 0.0124 સિમન્સ મીટર સ્ક્વેર પ્રતિ મોલ જવાબ આવે છે. આ જવાબ એ સાચો છે, પરંતુ કોઈ એક આંકડા પછી પોઈન્ટ લખે શુદ્ધ જવાબ માટે, તો 1.24 ગુણ્યા 10^-2 ઘાત થઈ જાય સિમન્સ મીટર સ્ક્વેર પ્રતિ મોલ. તો મિત્રો આપણને બે જવાબ પૂછ્યા હતા, એક કે કપ્પા પૂછ્યો તો એ મળી ગયો, અને બીજો લેમડા એમ પૂછ્યો તો મોલર વાહકતા, એ પણ આપણને જવાબ મળી ગયો. દાખલાની પ્રેક્ટિસ કરજો.
એટલે પરીક્ષામાં વાંધો આવશે નહીં. બીજો તમારા ચોપડીનો કોયડો છે બુકનો 3.5, એમાં એમ કહે છે 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈના સ્તંભ છે, 0.05 મોલ પ્રતિ લિટર એ સાંદ્રતા આપેલી છે, મોલ પ્રતિ લિટર NaOHના દ્રાવણનો અવરોધ 5.55 × 10³ ઓહમ છે, તો અવરોધકતા રો, વાહકતા કે એટલે કપ્પા અને મોલર વાહકતા લેમડા એમ શોધો. અહીં 3 વસ્તુ શોધવાની કીધી છે. મિત્રો, આકૃતિ બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે કે એક નળાકાર છે, એનો આ વ્યાસ આપ્યો છે 1 સેન્ટીમીટર, તો ત્રિજ્યા કેટલી થાય? 0.5 સેન્ટીમીટર. એની લંબાઈ આપી છે 50 સેન્ટીમીટર. પછી અવરોધ આપ્યો છે R 5.55 × 10³, લંબાઈ L આપી છે 50, ત્રિજ્યા આપી છે 0.5, કારણ કે વ્યાસ આપ્યો તો 1 એટલે એના ઉપર ત્રિજ્યા 0.5, તો ત્રિજ્યા આપી છે, લંબાઈ આપી છે અને અવરોધ આપ્યો છે. તો આપણે શોધવાનું છે વાહકતા K. મિત્રો, વાહકતા K આપણે શોધવાની જરૂર પડશે, શોધવાની છે તો પહેલાં આપણે એ શોધી લઈ, કારણ કે એની જરૂર પડશે. તો એ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે, ખબર છે. એ શોધવો એટલે ક્ષેત્રફળ, તો પાયા સ્ક્વેર. આ વર્તુળ છે એનું ક્ષેત્રફળ એ શોધો તો પાયા સ્ક્વેર. તો પાય એટલે 3.14, આર એટલે 0.5, એનો વર્ગ 0.5નો વર્ગ કરો અને પછી ગુણાકાર કરી નાખો એટલે એ આપણને મળશે 0.785. મિત્રો, આકૃતિ મગજમાં બેસશે ને દોરશો તો જ અહીંયા આપણને ખબર પડશે કે વર્તુળનું સૂત્ર મૂક્યું છે. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર. પાય 3.14 છે, આર 0.5 રકમમાં આપ્યો છે, એનો વર્ગ કરો ને ગુણાકાર કરો એટલે 0.785 આવે. હવે આપણને પહેલાં રો પૂછ્યો હોય તો રોનું સૂત્ર ડાયરેક્ટ આ મૂકો તો ચાલે, નહીંતર આપણને એક સૂત્ર આપણા કે થિયરીમાં જોઈ રાખે, અવરોધ આર બરાબર રો ઇન્ટુ એલના છેદમાં એ. આ સૂત્ર મિત્રો યાદ રાખવાનું છે, દાખલામાં લખી લેજો, અલગ જેટલા સૂત્ર આવે અલગ કાગળમાં લખજો. તો રો બરાબર શું થાય? તો એ છે એ છેદમાં છે એટલે આર ગુણ્યા એ થઈ જાય, એલ છે એ ક્યાં આવી જાય? છેદમાં આવી જાય. હવે આપણે કિંમત જ મૂકવાની છે. તો જો રો બરાબર આર કેટલા? 5.55 × 10³ × 1 કેટલા આપણે શોધ્યા? 0.785. છેદમાં એલ કેટલા આપ્યા? 50 સેન્ટીમીટર રકમમાં આપેલા છે. આનું સાદરૂપ ભાંગાકાર કરો એટલે આપણને રો મળશે 87.135 ઓહમ સેન્ટીમીટર. આ એકમનું તમે કરશો એટલે એકમ ઉડી જશે ને સેન્ટીમીટર વધશે. મિત્રો, આને રોને પ્રતિરોધકતા કહેવાય, અવરોધકતા પણ કહેવાય, રો પણ કહેવાય. જે આપણને શોધવાનો કીધો તો એટલે અવરોધકતા કયો કે પ્રતિરોધકતા કયો એ આપણને મળ્યો. હવે આપણને બીજો પ્રશ્ન કે પૂછ્યો હે, તો આપણને ખબર છે કે વાહકતા કે એ રોને વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે કે બરાબર 1/રો. આ પાછું આપણે સૂત્ર યાદ રાખવાનું છે, કારણ કે અને પ્રતિરોધકતા બે પરસ્પર વ્યસ્ત હોય. તો 1/1 રો આપણને મળ્યો 87.135. એ કિંમત મૂકી દીધો, ભાગાકાર કરો એટલે કે આપણને કપ્પા મળશે, વાહકતા મળશે 0.01148 સેન્ટીમીટર ઇન્વર્સ. તો બીજો જવાબ આપણને મળી ગયો છે. ભાગાકાર કેલ્ક્યુલેટરની મદદથી કરો એટલે ફટાફટ જવાબ આવી જાય. અને ત્રીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે મોલર વાહકતા. મિત્રો, મોલર વાહકતાનું સૂત્ર આપણને ખબર છે કે લેમડા એમ બરાબર K/C. પણ અહીંયા કે છે સેન્ટીમીટરમાં છે, બાજુમાં લખ્યું છે સેન્ટીમીટરમાં હોય ત્યારે ઉપર 100 વડે 1000 વડે ગુણવા પડે. અને સૂત્ર આપણને સાચે લેમડા એમ K×1000/C. તો આપણને કે 0.01148×1000C આપ્યો છે, રકમમાં 0.05. આનું કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપો એટલે 229.6 સિમન્સ સેન્ટીમીટર² પ્રતિ મોલ જવાબ આવે છે.
મિત્રો, સ્વાધ્યાયનો 3.8 દાખલો છે, એની રકમ જુઓ 0.20 મોલર KCLના દ્રાવણની વાહકતા 298 કેલ્વિન તાપમાને 0.0248 સિમન્સ સેન્ટીમીટર ઇન્વર્સ છે તો તેની મોલર વાહકતા ગણો. મિત્રો, મોલર વાહકતાના દાખલા અવારનવાર પૂછાતા હોય છે એટલે ધ્યાન રાખજો. મોલર વાહકતાનું સૂત્ર આવડવું જોઈએ અને રકમમાં શું આપ્યું છે આપણને ખ્યાલ હોવો જોઈએ. એક તો જુઓ 0.0248 શું આપ્યું છે, તો દ્રાવણની વાહકતા એટલે કપ્પા કે આપ્યો છે, કપ્પા એટલે કે 0.0248 સિમન્સ સેન્ટીમીટર ઇન્વર્સ આપ્યો છે. બીજું 0.20 આપ્યું છે, 0.20 એ સાંદ્રતા એટલે સી એ આપેલું છે. અને કેપિટલ લેમડા એમ એટલે મોલર વાહકતા, એ સ્મોલ થઈ ગયો છે પણ ઊંધો વી એટલે કેપિટલ થાય, જે આપણે શોધવાનો છે. મિત્રો, આપણી પાસે દાખલો સાવ સરળ છે, સૂત્રમાં સીધી કિંમત જ મૂકવાની છે. તો લેમડા એમ બરાબર કે ગુણ્યા સી ગુણ્યા 1000 છેદમાં સી, આ સૂત્ર જ છે. આ સેન્ટીમીટરમાં છે, 1000 વડે આપણે ગુણી નાખ્યા. તો કે એટલે 0.0248 સિમન્સ સેન્ટીમીટર ઇન્વર્સ, આ સેન્ટીમીટરમાં છે એટલે ગુણ્યા 1000 મૂકવા પડે સેન્ટીમીટરનો ઘન. છેદમાં સી આપ્યો 0.20 m, એટલે કે મોલારિટી સાંદ્રતા. આનું સાદુરૂપ આપશો તો મોલર વાહકતા 124, આ સૂત્ર આમાં ઉપર ખબર ન પડે, એનો એકમ યાદ રાખો સિમન્સ સેન્ટીમીટરનો વર્ગ પ્રતિ મોલ, લેમડા એમ આપણને મળી ગયો છે. મિત્રો, હજી એક દાખલો આપણે કરી લઈએ, સ્વાધ્યાય 3.9 નો 0.01 મોલર KCLનું દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ 298 કેલ્વિન તાપમાને 1500 ઓહમ છે. જો 0.001 મોલર KCLના દ્રાવણની 298 કેલ્વિન તાપમાને વાહકતા 0.146×10⁻³ સિમન્સ સેન્ટીમીટર -1 હોય તો કોષ અચળાંક શોધો. મિત્રો, કોષ અચળાંક એટલે જી સ્ટાર આપણને શોધવાનો કીધો છે. તો પહેલાં તો રકમમાં શું શું આપ્યું છે એના ઉપર, તો એક તો આપણને 0.01 સાંદ્રતા આપી સી, પછી અવરોધ આપ્યો છે 1500 ઓહમ, અને કે આપ્યો છે કપા વાહકતા 0.146×10⁻³ સિમન્સ સેન્ટીમીટર ઇન્વર્સ, અને કોષ અચળાંક જી સ્ટાર શોધવાનો છે. તો આ બધાનું સંબંધ ધરાવતું સૂત્ર કે બરાબર G×G' સૂત્ર આપણને યાદ છે, આપણે અલગ કાગળમાં લખી લીધું છે, દાખલામાં જરૂર પડે એ પણ આપણને ખબર. જી એટલે 1/r×G'. G' એટલે કોષ અચળાંક શોધવાનો છે, અને સૂત્ર કરતાં બનાવો તો આર છે એ ગુણાકારમાં આવી જાય, K×R=G'. હવે કિંમત જ મૂકી દેવાની છે. તો G*K×R, કે એટલે 0.146×10⁻³, આર એટલે ×1500 ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ × ઓહમ, 3 એકમ મૂકી દીધા છે એટલે ઓહમ ઉડી જશે. તો G* એટલે કોષ અચળાંક 0.229 cm² જવાબ મળે છે. મિત્રો, ગણિત છે, દાખલાની પ્રેક્ટિસ કરજો, ક્યાંય તકલીફ પડે તો મને પર્સનલ ફોન કરીને પૂછજો. યુનિટ ટેસ્ટ હમણાં આવશે, એમાં આપણે મેં તમને PDF આખા ચેપ્ટરની મોકલી દીધી છે. થોડો ઘણો કોર્સ રહી જાય તો તમે એટલું મૂકી દો તો પણ વાંધો નહીં, છતાં બુકનો ઉપયોગ કરીને તૈયારી કરી નાખજો અને સારી રીતે ટેસ્ટ ભરજો. અને ટેસ્ટ ભરાઈ જાય એટલે PDF બનાવીને 12 વિદ્યાર્થીએ હિના મેડમને મોકલી દેવાની છે. મિત્રો, રાજી રહેજો, આનંદમાં રહેજો, મહેનત કરતા રહેજો, કંઈ તકલીફ પડે તો અમને પૂછતા રહેજો, સાથે સાથે મમ્મી પપ્પાને સમય મળે તો થોડાક ઘરકામમાં પણ મદદ કરજો. આવજો. બધાને જય સ્વામિનારાયણ.